સપાટે તો 3 વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે સુરતની અંદર. જે રીતે અહીંયા કેક, વિશાળકાય કેક બનાવવામાં આવી છે સુરતની અંદર, વિવિધ સ્થળો ઉપર શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના સરથાણા ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણિક લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર મુક્ત દેશનું જે અભિયાન જે છે તેને આગળ વધારવાનો ઉદ્દેશ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે. તો પીએમ મોદી હાલ માતાના આશીર્વાદ લેવા માટે નહીં પહોંચે. પીએમ મોદી માતાના નહીં લે આશીર્વાદ. પ્રધાનમંત્રી સીધા જ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે. તો પીએમ મોદી હાલ માતાના આશીર્વાદ નહીં લે, તેઓ સીધા જ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે. તો આ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવી રહી હતી કે તેઓ પોતાના માતાના આશીર્વાદ લેવા માટે પહોંચશે, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર હેલીપેડ ખાતે તેઓ સીધા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી સીધા જ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે. હાલ તેઓ માતાના આશીર્વાદ નહીં લે. પ્રધાનમંત્રી સીધા જ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે. રાજભવનથી તેમનો કાફલો નીકળી ચૂક્યો હતો અને એવું મનાઈ રહ્યું હતું કે તેઓ પોતાના માતાના આશીર્વાદ લેવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચશે, પરંતુ હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેઓ સીધા જ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે. પીએમ મોદી હાલ માતાના આશીર્વાદ નહીં લે. તો પીએમ મોદીના કાર્યક્રમની અંદર અત્યારે આ જોવા મળી રહ્યું છે, પીએમ મોદી માતાના આશીર્વાદ નહીં લે, સીધા જ તેઓ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે. રાજભવનથી તેમનો કાફલો નીકળી ચૂક્યો હતો, પરંતુ તેઓ ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા છે, માતાના નિવાસ સ્થાને તેઓ પહોંચ્યા નથી. તો હાલ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તેઓ જન્મદિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરશે તેવું મનાઈ રહ્યું હતું અને તેમના માતાના નિવાસ સ્થાને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી હતી. એસપીજીની સુરક્ષા પણ અહીં જોવા મળી રહી હતી, પરંતુ આ તમામ અટકળો ઉપર અત્યારે પૂર્ણ વિરામ લાગી ગયું છે. પીએમ મોદી માતાના આશીર્વાદ નહીં લે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો માતા હીરાબાના નિવાસ સ્થાનેથી અમારા સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાયેલા છે. જી ગૌરવ, જે સમાચારો હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, ગાંધીનગર હેલીપેડ ખાતે પીએમ નો કાફલો પહોંચી રહ્યો છે અને હાલ તેઓ માતાના આશીર્વાદ લેવા નથી આવી રહ્યા. અજી જિલ્લા નરેન્દ્ર મોદીની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈક નવું કરવા માટે જાણીતા છે અને સામાન્ય રીતે પોતાના જન્મદિવસે તેઓ જે જન્મદિવસની શરૂઆત છે તે પોતાના માતાના આશીર્વાદ લઈને કરતા હોય છે. પરંતુ આજની વાત કરીએ તો જયારે માં નર્મદાના વધામણા કરવાના છે ત્યારે તેઓ રાજભવનથી સીધા હેલીપેડ ખાતે પહોંચ્યા છે અને ત્યાંથી કેવડિયા ખાતે જવા રવાના થશે. હું તમને તેમના ઘણા સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નરેન્દ્ર મોદી અહીંયા આવે, પોતાના માતાના આશીર્વાદ લઈને લોકો સાથે થોડો સંવાદ કરે. કેટલાક લોકો જોડા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. નરેન્દ્ર મોદી આજે અહીંયા આવવાના પણ આવ્યા નથી, કેવું છે? એકચ્યુઅલી અમે નરેન્દ્ર મોદી દર જન્મદિવસે એમના માતાશ્રીના આશીર્વાદ લેવા આવતા હોય છે. આજે સવારના સમયમાં કંઈક કારણ હશે ઇમરજન્સી કે એને હિસાબે આવી નથી શક્યા, પણ એમનો પ્રોગ્રામ બપોર પછી પણ ગાંધીનગર આવવાનો છે. મને લાગે છે કે એમના આશીર્વાદ લઈને વારાણસીની તરફ જશે. આજે વારાણસી જવાના છે. કે નિરાશા સાંભળી તમને જોવાના મળે મોદી? ના ના, નિરાશા ના હોય. નરેન્દ્ર મોદી તો અમારા હૃદયમાં જ રહેલા છે, એટલે ભલે અમે એમને નજરોથી ના જોઈ શક્યા, પણ દિલમાં તો અમારા છે જ મોદી સાહેબ, એટલે અમે પાછા એમને મળવા આવીશું. તમે શું માનો છો, નરેન્દ્ર મોદી સવારે અહીંયા પોતાના માતાને ત્યાં આવતા હોય પણ આજે નથી આવી શક્યા? જરૂરથી જણાવીશ કે સવારથી જ અહીં આજુબાજુના જે રહેવાસી છે એમને શુભેચ્છા પાઠવવા માટે, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી અમને શુભેચ્છા પાઠવવા માટે સવારથી અમે રાહ જોઈ રહ્યા હતા. પણ જેવા કે સમાચાર મળેલા છે કે અત્યારે આવી શકે તેમ નથી ને બપોરનો કે સાંજનો ટાઈમ એમને ફાળવેલો છે માતાને મળવા માટે, તો અમે જરૂરથી રાહ જોઈશું કે બપોરે આવે અથવા સાંજે આવે તો અમે એમના એમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી શકીએ, અમને લાંબા આયુષની શુભેચ્છા પાઠવી શકીએ. નરેન્દ્ર મોદી સવારે લગભગ માતાના દર્શન કરવા આવતો, આજે આવી શક્યા નથી? આજે આવી શકે. નરેન્દ્ર મોદી સાહેબના હું દર્શન કરવા આવ્યો છું. નરેન્દ્ર મોદીને અમે એક જ સ્કૂલમાં બીએના સ્કૂલમાં સાથે જ ભણતા હતા અને એ જ્યારે ભણતા હતા એ વખતે એમણે એક સપનું એમણે કહેલું કે દરેક વિદ્યાર્થી પૂછવામાં આવતું હતું કે તમારી મહત્વાકાંક્ષા શું છે, ત્યારે બીજા લોકો ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું એવું કહેતા. જ્યારે નરેન્દ્ર મોદી કહેલું કે મારે
વિશ્વની સફર કરવી છે અને ખરેખર અત્યારે એમનું સપનું સાકાર થઈ રહ્યું છે અને એ તો ખરેખર વિભૂતિ જ છે અને સામાન્ય દર્શન કરવાના મળે આજે તમને આજે દર્શન કરવાના મળે પણ બહુ ઇંતજાર કરી 5 વાગ્યા આવ્યા છે પણ એમને દર્શન કરવા નહીં મળ્યા પણ કયું વધું આત્મીય રીતે તો અમે દર્શન કર્યા જ કહેવાશે નરેન્દ્ર મોદી સાહેબના દર્શન માટે તમે લાંબા સમયથી ઉભા હતા તેમના માતાની દર્શન કરવા માટે તમે તેઓ આજે આવ્યા નથી નરેન્દ્ર મોદીને જોવાનું સ્વપ્ન સાકાર થયું તમારું નથી તે હજી ક્યારના વાટ જોઈ છે પણ કોઈ ટાઈમના અભાવે નથી આવી શકતા એવું કહે છે અને આ બાળકને વહેલો ઉઠી સ્કૂલે જવાનું છે તો બી જોવા માટે આવ્યો છે શા માટે બધા આવ્યા હતા અહીંયા હું હેપી બર્થડે કહેવા આવ્યો હતો કોને જો હેપી બર્થડે વિશ કરવા માટે આવ્યા હતા મોદી સાહેબને તમે જોયું કે કેટલાક બાળકો હતા કેટલાક લોકો હતા કે નરેન્દ્ર મોદીને બર્થડે વિશ કરવા માટે આવ્યા હતા જન્મદિન શુભેચ્છા આપવા માટે આવ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદી પોતે આજે માતા હીરાબાનો આશીર્વાદ લેવા માટે આવ્યા નથી માટે જે લોકો આવ્યા હતા તેમને પણ થોડી નિરાશા ચોક્કસ સાંપડી છે જીલન જી બિલકુલ ગૌરવ આભાર સમગ્ર જાણકારી આપવા માટે તો પીએમના માતાના નિવાસ સ્થાને જે લોકો એકઠા થયા હતા તેમને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે અનેક લોકો અહીં આવ્યા હતા પરંતુ આ લોકો નિરાશ થયા છે કારણ કે પીએમ મોદી અત્યારે કેવડિયા જવા માટે રવાના થઈ ચુક્યા છે ગાંધીનગર હેલીપેડ ખાતે તેમનો કાફલો પહોંચ્યો અને કેવડિયાથી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે જોડાયા છે જે બ્રિજેશ જે રીતની માન્યતાઓ હતી કે આજે પીએમ મોદી સૌથી પહેલા તેમના માતાના નિવાસ સ્થાને તેમના આશીર્વાદ લેવા માટે પહોંચશે પરંતુ પીએમ મોદી ગાંધીનગર હેલીપેડ પહોંચ્યા અને ત્યાંથી હવે કેવડિયા આવવા માટે રવાના થઈ ચુક્યા છે કેવડિયાની અંદર કેવી તૈયારીઓ કરવામાં આવી છે પીએમના સ્વાગત માટે અહીં શું શું કાર્યક્રમો આજે થવા જઈ રહ્યા છે બિલકુલ જીલન જે રીતે વાત કરવામાં આવે તો પીએમનો વિસ્તૃત કાર્યક્રમ છે 4 કલાકનો સમય જે છે પીએમ કેવડિયામાં વિતાવવાના છે ભલે તેમણે અત્યારે માતા હીરાબાના આશીર્વાદ ન લીધા હોય પરંતુ અહીંયાથી જ્યારે તેઓ પરત ફરશે ત્યારે પણ તેઓ ગાંધીનગર રોકાણ કરવાના છે એટલે સંભવત તે સમયે તેઓ માતા હીરાબાના ઘરે જઈ શકે છે સીધા દ્રશ્યો બતાવું છું જ્યાં જાહેર સભાને તેઓ સંબોધન કરવાના છે 11 વાગ્યાની આસપાસ પીએમ જે છે અહીંયા આ જ સ્ટેજ ઉપરથી સંબોધન કરશે સ્વાભાવિક રીતે નર્મદા યોજનાની જે વાતો છે નર્મદા યોજનાના જે પડકારો હતા આ તમામ મુદ્દાઓ લઈને તેમનું સંબોધન હશે સ્પષ્ટ રીતે આ તમામ વાત કરવામાં આવશે અને જે રીતે વાત કરવામાં આવે તો હાલ તમામ તૈયારીઓ ચાલી રહી છે અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને ધીરે ધીરે અહીંયા જે હાલ તમામ અધિકારીઓ હાજર છે અને ત્યારબાદ લોકોની આવવાની શરૂઆત થશે હાલ સીધું જે છે આ સરદાર સરોવર ડેમ છે તેની સામે જ જે છે એ આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વાભાવિક રીતે તેનો મુખ્ય મુદ્દો જે છે જાહેર સભાને લઈને પીએમ સંબોધન કરે તે માટે ડેમની જે વ્યવસ્થા છે તમામ પોલીસ અધિકારીઓ સુરક્ષા કર્મીઓ જે છે તેઓ અહીંયા આવી ચૂક્યા છે અને તેમના દ્વારા હાલ તમામ વ્યવસ્થાની ચકાસણી થઈ રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કેવડિયા કોલોની આસપાસના સમગ્ર વિસ્તારની અંદર પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે જે રીતે પીએમ આવી રહ્યા છે તેના કારણે સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે સીધી જે અહીંની વાત કરીએ તો અહીંયા પીએમના જે છે જે જગ્યાએ મુલાકાત લેવાના છે લગભગ 8 થી વધુ સ્થળો છે કે જ્યાં પીએમ મુલાકાત લેવાના છે સૌથી પહેલા જે ઇકો ટુરિઝમ પાર્ક છે ત્યાં પીએમ જવાના છે ત્યાં તેની મુલાકાત લેશે ત્યારબાદ જે આસપાસના પર્યટન સ્થળો જે ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની મુલાકાત લેવાના છે સૌથી પહેલા 8 વાગે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે હેલીપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં તેઓ લેન્ડ કરશે ત્યારબાદ ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત ત્યારબાદ સાઇટ ડેવલપમેન્ટ અને રિવર રાફ્ટિંગ ડેમોન્સ્ટ્રેશન જે રિવર રાફ્ટિંગની જે સાઇટ બનાવવામાં આવી છે ત્યાં તેઓ મુલાકાત લેશે ત્યારબાદ જંગલ સફારીની મુલાકાત કેક્ટસ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન આ તમામ સ્થળોની તેઓ મુલાકાત લેશે એકતા નર્સરીની મુલાકાત લેવાના છે આ ઉપરાંત જે 9:30નો સમય છે 9:30ની આસપાસ તેઓ સરદાર સરોવર ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે ત્યાં તેઓ પહોંચશે અને એ ડેમના દ્રશ્યો આપણે સીધા બતાવીશું જે રીતે સરદાર સરોવર ડેમના દ્રશ્યો જોઈ શકાય છે અહીંયાથી આ જ ડેમ કે જે છલોછલ ભરાઈ ચૂક્યો છે અને તેના નર્મદા નીરના વધામણા માટે જે છે પીએમ અહીંયા આવી રહ્યા છે તમામ જે સુરક્ષા વ્યવસ્થાઓ છે તે આખરી તબક્કામાં જે છે તૈયારીઓ જે છે પહોંચી છે સરદાર સરોવરના જે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ જ ડેમ સાઇટ પર પહોંચી અને પીએમ જે છે નર્મદા નીરના વધામણા કરશે ત્યાં જે છે કંટ્રોલ રૂમની પણ તેઓ મુલાકાત લેવાના છે કંટ્રોલ રૂમની અંદર તેઓ જે સમગ્ર જળ સપાટી છે અને આ જે ડેમ છે જે દરવાજા લગાવવા માટે તેઓ ગત વખતે આવ્યા હતા ત્યાં 101 બ્રાહ્મણોની હાજરીમાં પૂજન વિધિ કરવામાં આવશે જે સમગ્ર પૂજન વિધિનો કાર્યક્રમ છે તે લગભગ 5 થી 7 મિનિટનો કાર્યક્રમ છે અને તેની અંદર પીએમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તમામ લોકો હાજર રહેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ
તેઓ વિશ્વવનની મુલાકાત લેશે, ત્યાંથી દત્ત મંદિર જશે ગરુડેશ્વર ખાતે. ગરુડેશ્વર વિયરની પણ મુલાકાત લેવાના છે. દત્ત મંદિરની અંદર જે સંત સમાધિ છે ત્યાં પણ પીએમ જશે અને ત્યારબાદ ગરુડેશ્વર દત્ત મંદિરમાં જે છે દર્શન કરશે. સૌથી મહત્વની વાત, ગરુડેશ્વર દત્ત મંદિર જે છે ત્યાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતથી ભક્તો આવે છે, એટલે તેને પણ એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પીએમની જે છે તૈયારીઓ છે, અને એટલા માટે આ તમામ જે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમને કેક્ટસ ગાર્ડનના દ્રશ્યો બતાવીશું કે જ્યાં પીએમ મુલાકાત લેનાર છે. આ કેક્ટસ ગાર્ડનની બાજુમાં બટરફ્લાય ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. કેવડિયા કોલોની, નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આની આસપાસના જેટલા પણ સ્થળો છે તેને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની, એક અત્યાધુનિક વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ અહીંયા બને તે માટેનો પીએમનો સંકલ્પ છે. અને એટલા માટે આ તમામ જે પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ પીએમ કરવાના છે. પીએમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તમામ સ્થળોએ હાજર રહેશે. વિશ્વવન છે, વિશ્વવનની પણ તેઓ મુલાકાત લેનાર છે. એટલે કહી શકાય કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે હાલ આખરી તબક્કામાં છે. 8 વાગે પીએમ અહીંયા પહોંચશે. આ ઉપરાંત દત્ત મંદિર બાદ ચિલ્ડ્રન પાર્કની પણ તેઓ મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ જાહેરસભાના સ્થળે આવશે કે જ્યાં તેઓ જાહેરસભાને સંબોધન કરશે. પીએમની સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ જે નેતાઓ છે તેઓ હાજર રહેશે. 3 જિલ્લામાંથી કાર્યકરોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ભાજપના કાર્યકરો પણ અહીંયા હાજર રહેશે. સંબોધન કરવામાં આવશે પીએમ દ્વારા, કારણ કે પીએમ આવી રહ્યા હોવાના કારણે તમામ લોકોની અહીંયા જે સામાન્ય જનતાની એન્ટ્રી છે તે બંધ છે. પીએમના કારણે, સુરક્ષા વ્યવસ્થાના કારણે કોઈ પણ સામાન્ય વાહનોને અંદર પ્રવેશવા દેવામાં નથી આવતા. 5 કિલોમીટર દૂરથી, હેલિપેડથી 5 કિલોમીટર દૂરથી જ તમામ વાહનો રોકી લેવામાં આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે જે લોકો આવશે તે લોકો ભાજપના કાર્યકરો હશે અને આસપાસના વિસ્તારના લોકો હશે, તેનાથી બહારના કોઈ લોકો નહીં હોય. પણ પીએમ અહીંયાથી સીધી રીતે સમગ્ર દેશને સંદેશ આપશે કે આ યોજના પૂરી થવાથી, નર્મદા યોજના પૂર્ણ થવાથી જે 4 રાજ્યોને લાભ મળી રહ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ગુજરાત અને રાજસ્થાનને પાણીનો લાભ, જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને વીજળીનો લાભ. આ તમામ જે યોજનાની જે મહત્વ છે તે પીએમ અહીંયાથી વાત કરશે. એની સાથે જે રાજકીય કવાદાઓ થયા તેની પણ વાત ચોક્કસ રીતે તેના સંબોધનમાં રહેશે. જે યોજના પૂર્ણ થતા 60 વર્ષ જેટલો સમય લાગ્યો તેના કારણો છે, એ કારણો લઈને પીએમ સીધી રીતે કોંગ્રેસ પર નિશાન સાધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કારણ કે પીએમ જ્યારે પણ સંબોધન કરતા હોય છે, નર્મદા તેમના માટે ખૂબ મહત્વનું રહ્યું છે અને નર્મદા ડેમને લઈને તેઓ હંમેશા ખૂબ જ, જે પહેલેથી જ્યારે તેમણે પોતે ઉપવાસ પણ કર્યો હતો, નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરીને લઈને તમામ પ્રકારે નર્મદા જે છે તેમની ખૂબ જ નજીક છે, અને એટલા માટે પીએમ આ તમામ બાબતો ઉપર અહીંયા વાત કરશે. જી બિલકુલ બ્રિજેશ, ખૂબ જ મહત્વનું આ સ્થળ છે, કારણ કે અહીં પીએમના 2 મુખ્ય સપનાઓ સાકાર થયા છે. એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજું સરદાર સરોવર ડેમ, જેના કારણે આ જે જગ્યા જે છે તેનું મહત્વ પણ ખૂબ જ વધી જતું હોય છે. બિલકુલ, જે જગ્યા છે તેનું મહત્વ એટલા માટે વધી જાય છે. હું ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ. આ નર્મદા ડેમ સાઇટના દ્રશ્યો છે. સરદાર સરોવર બાંધ જે કહી શકાય, સરદાર સરોવર ડેમ જેની ઉપર સરદાર સરોવર આ પાછળના ભાગે છે, જે સંપૂર્ણપણે પાણીથી છલોછલ ભરાયેલું છે. જે 2 વર્ષ માટે ગુજરાત અને રાજસ્થાનને પીવાનું પાણી પૂરું પાડે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા છે, અને તેના કારણે તેનું જે મહત્વ છે ચોક્કસ રીતે વધી જતું હોય છે. જે આસપાસના દ્રશ્યો ફરીવાર બતાવવાનો પ્રયાસ કરીશું આપણા દર્શકોને સમજાવવા માટે કે કેમ આ એક વૈશ્વિક જે ટુરિઝમ હબ બનવા જઈ રહ્યું છે અથવા પર્યટન હબ બનવા જઈ રહ્યું છે. જે કેક્ટસ ગાર્ડન છે, ત્યાં બટરફ્લાય પાર્ક છે, આ તમામ સ્થળો આવેલા છે, અને અહીંયાથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જે છે ખૂબ જ નજીક છે. જે રીતે વાત કરવામાં આવે, આ તમામ દ્રશ્યો આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ કે જે રીતનો આસપાસનો જે વિસ્તાર છે, મારા કેમેરામેનને કહીશ કે આ તમામ દ્રશ્યો બતાવે જે પ્રમાણે જે દ્રશ્યો છે, જે પોતે કુદરતી સૌંદર્ય અહીંયા કેટલું છે તેની પ્રતીતિ કરાવે છે. આ પ્રકારની જે સ્થિતિ છે તેના કારણે પીએમનું આ સ્વપ્ન રહ્યું છે કે આ સાઇટને જે છે એક વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને તમામ લોકો સુધી આ વાત પહોંચે. કેવડિયાની જે વિકાસ છે તેની વાત કરવામાં આવે અને જે તમામ કામ થયા છે અહીંયા વિકાસના તેને લઈને તમામ મુદ્દાઓ જે છે આસપાસના તમામ સ્થળો ઉપર જે કુદરતી સૌંદર્ય છે સાથે જ પર્યટન સ્થળ તરીકે કેવી રીતે મુખ્ય બની શકે તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. સીધા જે કહી શકાય કે ડેમ સાઇડથી 2 કિલોમીટરના અંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની અદભુત જે પ્રતિમા છે એ પ્રતિમા દેખાઈ રહી છે, અને એ પ્રતિમા જે પીએમ મોદીનું સ્વપ્ન હતું તે પૂર્ણ થયું. તેમણે 2009ની અંદર જાહેરાત કરી હતી, ત્યારબાદ આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યું અને પીએમ બન્યા બાદ તેમણે તેનું ઉદ્ઘાટન કર્યું 31 ઓક્ટોબરે. જે પ્રમાણેના દ્રશ્યો છે એ પોતે એ વાત બતાવે છે કે કેમ પીએમ માટે આટલું મહત્વનું હતું અને પીએમએ કયા કારણોસર આ જે સ્થળ છે તેને વૈશ્વિક ટુરિઝમ કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી, અને એટલા માટે જ પીએમ જે છે
આ તમામ પ્રયાસ કરી રહ્યા છે કે આ સ્થળ વધુ વિકસે, અહીંયા વધુ પ્રવાસીઓ આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દૈનિક 25,000થી વધુ ટુરિસ્ટ આવતા હોય છે. તેવા સંજોગોની અંદર હજુ પણ આ ટુરિસ્ટ જે છે તે વધતા જાય તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. 25,000 જે દૈનિક પ્રવાસીઓ આવે છે, જેની અંદર રાજ્યની સાથે બહારથી પણ પ્રવાસીઓ આવતા હોય છે, તો આ જે આંકડો છે તે વધે તે માટે પીએમનો પ્રયાસ રહ્યો છે. અને આ જે તમામ નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે, જે આજે તેઓ જે અલગ અલગ પ્રોજેક્ટ્સની મુલાકાત લેનાર છે, તો આ પ્રોજેક્ટ્સ જ્યારે સાકાર થશે તો સ્વાભાવિક રીતે લોકો માટે એક અલગ આકર્ષણ ઊભું થશે અને પ્રવાસીઓ અહીંયા વધતા જશે. ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ નહીં, કારણ કે સરદાર સરોવર ડેમ જે છે હાલ ચોમાસું છે અને વરસાદ પડ્યો છે, એટલા માટે આ પ્રકારે પાણીના દ્રશ્યો જોવા મળે છે. પાણી છોડવામાં આવી રહ્યું છે. એક વખત ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થયા બાદ જે છે આ દરવાજા પણ બંધ કરી દેવામાં આવતા હોય છે, તો ડેમ સાઇટની સાથે આસપાસ લોકોને જે છે એક સારી જગ્યા મળી રહે, ટુરિસ્ટ સ્પોટ રહે અને તેમને બધી સુવિધાઓ મળી રહે તે માટેનું આયોજન જે છે કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી કેવડિયા ખાતે રેલવે લાઇનની પણ વાત કરવામાં આવી છે, રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવશે, સીધી રેલ કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે, હવાઈ પટ્ટી પણ આપવામાં આવી છે, જેથી કરીને જે નાની ફ્લાઇટ છે તે અહીંયા આવી શકે તે પ્રકારનું પણ આયોજન થઈ રહ્યું છે. વડોદરાથી ખૂબ જ નજીક છે, વડોદરાથી જે રોડ છે એ ચાર માર્ગીય રોડ છે અને તમામ લોકો આસાનીથી અહીંયા પહોંચી શકે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને તેને વધુ ને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડી શકાય, આ વાત લોકો સુધી પહોંચે તે માટે પીએમ જે છે ટૂંકા ગાળામાં બે વખત અહીંયા આવ્યા છે. પીએમનું અહીંયા આવવું એ સમગ્ર દેશ અને વૈશ્વિક સ્તરે મેસેજ જતો હોય છે અને એટલા માટે પીએમ માટે આ જે સ્થળ છે એ ખૂબ મહત્વનું છે અને હવે તેને ભવિષ્યમાં એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે તમામ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જી જી બિલકુલ બ્રિજેશ, અમારી સાથે જોડાયેલા રહેશો તો થોડીક જ વારની અંદર ત્યાં કેવડિયા ખાતે તેઓ પહોંચી જશે. આ ઉપરાંત અમારા સંવાદદાતા ગૌરવ પણ આપણી સાથે જોડાયેલા છે. જી ગૌરવ, જે રીતે પીએમના જો જે કાર્યક્રમ છે તેની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો, તેઓ પોતાના માતાના આશીર્વાદ લેવા માટે હાલ પહોંચ્યા નથી, પણ કદાચ બપોર પછી તેઓ પોતાના માતાના આશીર્વાદ લઈ શકે છે. એ ચોક્કસ કદાચ બપોર પછી તેઓ આશીર્વાદ લઈ શકે છે, કારણ કે બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક રાજભવન ખાતે યોજાવાની છે. તે દરમિયાન તેઓ કદાચ માતાના આશીર્વાદ લેશે, પરંતુ સવારે જ્યારે તેઓ હીરાબાના ઘરે આવવાના હતા ત્યારે તેઓ ના પહોંચ્યા. તેના કારણે જે નરેન્દ્ર મોદીની ઝલક જોવા માટે તેમના જે પ્રશંસકો અહીંયા પહોંચ્યા હતા તેમને ચોક્કસ નિરાશા સાંભળી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. નરેન્દ્ર મોદી વહેલી સવારે અહીંયા આવતા પણ આજે આવી શક્યા નથી. ચોક્કસ એમના બીજી શેડ્યુલમાં આવી શક્યા નથી, એમને કંઈ નિરાશ નથી થયા. સાહેબ ગમે ત્યારે બપોરે આવે, સાંજે આવે, મેં ચોક્કસ એમને જન્મદિવસની અને ગુજરાતના પોનોતા પુત્ર છે એમને ઐતિહાસિક કામ કર્યું છે, 370 હટાવી અને દેશનું ગૌરવ વધાર્યું છે, તો ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે એવો ભગવાન માતાજી અને અંબાજી જગદંબા અને શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં કે એમને લાંબુ આયુષ્યની અમે શુભકામના આપવા આવ્યા છીએ. ચાલુ વર્ષે નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા ના પાઠવી શક્યા. હા, અમને અફસોસ થયો, અમે સવારથી વેઇટ કરતા હતા, એમની આવી શક્યા નથી, પણ વી વિલ ટ્રાય કે એ બપોરે આવે તો અમે અહીંયા આવવાની ટ્રાય કરશું અને એમને જરૂરથી એક ઝલક પામ ટ્રાય કરશું કે અમે એમને જોઈ શકીએ. આજે નરેન્દ્ર મોદીના સવારે દર્શન ના થઈ શક્યા, આજે ના થઈ ગયા, પણ 1 વાગે આવશે તો અમે જરૂરથી એમને જોવા માટે ઉભા રહીશું. શું શુભેચ્છા પાઠવશો આજે? એમના હેપી બર્થડે ની શુભેચ્છા પાઠવીશું. નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, શું શુભકામના પાઠવશો? નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે તો આજે હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ એમને બર્થડે વિશ કરીએ છીએ. મોદીજી હેપી બર્થડે, આજે તમને મળવા માટે અમે આવ્યા છીએ. કહાં સે આયે આપ? હમ ગાંધીનગર ગુજરાત સે આયે હૈ. આજ ક્યું ખાસ આના હોય આપે? હમ ઇસલિયે યહાં પે આયે હૈ, ઉનકો વિશ કરને કે લિયે આયે થે. ઇસ બાર તો મુજે પૂરી ઉમીદ થી કે મેં ખુદ અપને હાથો સે ઉનકો યે બુકે પેશ કરું ઓર ઉનકો વિશ કરું તાકી મેરી યે તમન્ના પૂરી હો. મેરી બેસ્ટ ફ્રેન્ડ ઇન્હોને મુજે મેસેજ કર, લેકિન યે હો નહીં પાયા. આજ યે હો નહીં પાયા, મુજે બહોત દુખ હૈ, લેકિન મોદીજી જહાં ભી કહીં હો મેરા યે મેસેજ સુન લેના ઓર મેરા યે મુજે મેરી વિશેષ સ્વીકાર કર લેના. શુક્રાના. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પોતાની માતાને આશીર્વાદ લેવા માટે જઈ આવવાના હતા પણ આવી શક્યા નથી, એક નિરાશા ચોક્કસ સાંભળી છે તમને? અમે સવારે 5:30 વાગ્યાના આવીને ઉભા છે, અમને ચોક્કસ હતું કે મોદી સાહેબના આપણે દર્શન થશે ને આપણે ગુરુ શુભેચ્છા પાછળ, પણ અમે બહુ નિરાશ થઈ ગયા છે. અને પછી સમાચાર અમને મળ્યા કે મોદી સાહેબ અત્યારેથી નીકળી ગયા છે અને હવે બપોરે કદાચ 1.5 વાગે પાછા પધારશે, તો અમને પાછી રૂબરૂ બપોરે ભેગા થશું એ ગણતરી છે અને પાછી રૂબરૂ શુભેચ્છા આપવી છે એ અમારી ઈચ્છા છે. એમ કે એ છે અમારી ભગવાન પૂરી કરે અને નરેન્દ્ર મોદીનું આયુષ્ય ખૂબ ખૂબ લાંબુ રહે, ખૂબ હેલ્થ સારી રહે, આ દેશની સેવા કરે, ગુજરાતનું નામ આગળ રોશન કરે એ અમારી ખૂબ ખૂબ ભાવના. મોદી સાહેબને તમારા જન્મદિવસ ખૂબ શુભેચ્છા, એ જે અમારી વિનંતી છે.
જોયું કે આ લોકો હતા, જે પ્રશંસકો હતા નરેન્દ્ર મોદીના, કે જેઓ લાંબા સમયથી હીરાબાના ઘરની બહાર રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નરેન્દ્ર મોદી માતા હીરાબાનો આશીર્વાદ લેવા માટે આવે અને ક્યારે આ પ્રશંસકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે. એક થોડી વાર દર્શ્ય બતાવવા માંગીએ છીએ ઘરની બહારના, કે જ્યાં તમે જોઈ શકો છો કે હજુ પણ પ્રશંસકો મોજૂદ છે. તેમની સાથે અભ્યાસ કરતા, નરેન્દ્ર મોદીની સાથે નરેન્દ્ર મોદીની સ્કૂલમાં અભ્યાસ કરતા તેમના મિત્ર આપણી સાથે જોડાયા છે, કે જેઓ પણ નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવા માટે આવ્યા હતા પરંતુ તે થઈ શક્યું નહીં. સૌથી પહેલા તમારું નામ? મારું નામ છે શિવરામ બી પરમાર. હું વડનગરનો રહેવાસી. અત્યારે હું રાણીપ અમદાવાદમાં રહું છું. નરેન્દ્ર મોદી ને અમે સાથે એક જ સ્કૂલમાં, બીએન હાઈસ્કૂલમાં વડનગરમાં ભણતા હતા. રાસ બિહારી પ્રિન્સિપાલ હતા, ચૌધરી સાહેબ વાઇસ પ્રિન્સિપાલ હતા. અને એ સમયે જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવતું કે તમે શું બનવા માગો છો, એટલે બધા સૌની મહત્વાકાંક્ષા, બધા કોઈ કે મારે MBBS ડૉક્ટર બન્યું, કોઈ કે એન્જિનિયર બન્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી પૂછવામાં આવ્યું ત્યારે એને કહ્યું હું દુનિયાની શેર કરવા માગું છું. અને સાચે જ એમને એમનું સપનું સાકાર થઈ રહ્યું. અને એનામાં એ સામાન્ય વ્યક્તિ નથી, એ વ્યક્તિ જેવા જે બીજા રાજકારણીઓ હોય છે ને એવા સામાન્ય વ્યક્તિ નથી. એની પાસે આધ્યાત્મિક શક્તિ છે, અને આધ્યાત્મિક શક્તિ એટલી બધી છે કે એને કુદરત પણ મદદ કરે છે. તમે જુઓ તો ખરા કે એમના શાસનમાં અત્યારે આટલા વર્ષોથી વરસાદ આટલો સારો પડતો નહોતો, અને આ વર્ષની અંદર વરસાદ પણ એને કુદરત મદદ કરે છે. અને સારો વરસાદ પડે પછી અત્યારે એ બી જુઓ આપણો નર્મદા ઓવર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, એટલે કુદરત પણ એને સહાય કરે છે. અને ખરેખર એની તાકાત બહુ જબરજસ્ત છે, અને આખું દેશની અંદર ખરેખર ખૂબ જ આવકારદાયક પગલાં ભરી રહ્યા છે અને ભરશે. આભાર તો આ હતા નરેન્દ્ર મોદીના સહપાઠી, જેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી એક અદના કદના રાજકારણી છે, એમની પાસે આધ્યાત્મિક શક્તિ છે, અને જે પ્રકારે તેમની જે ખેવના હતી બાળપણથી તેઓ હાલ પૂર્ણ કરી રહ્યા છે. જીલન જી બિલકુલ, આગળ પણ માહિતી લેતા રહીશું ગૌરવ. તો તમામ જાણકારી આપવા માટે આભાર. તો હાલ હીરાબાના નિવાસ સ્થાને જે રીતે પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને તેઓ માતાના આશીર્વાદ લેવા માટે હાલ પહોંચી શક્યા નથી, પરંતુ ત્યાં હાજર તેમના પ્રશંસકો જે છે તેઓ પોતાના પીએમને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સમગ્ર દેશમાં આજે પીએમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે પીએમનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર હેલીપેડથી તેઓ કેવડિયા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. થોડી વારમાં તેઓ કેવડિયા આવી પહોંચશે અને અહીં જે અલગ અલગ તેમના કાર્યક્રમો જે છે તમામ પ્રોજેક્ટ્સનું તેઓ અહીં નિરીક્ષણ કરશે. આ ઉપરાંત નર્મદાની તેઓ પૂજા કરશે, આરતી ઉતારશે અને નર્મદા નીરના તેઓ અહીં વધામણા કરશે. તો ગુજરાતનો ભૌગોલિક આકાર એવો છે કે નર્મદા ડેમ છલકાઈ ઉઠે તો પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નર્મદાના પાણી ન પહોંચે, પરંતુ અશક્ય લાગતું આ કામ સાકાર કરી બતાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. કેવી રીતે સાકાર કર્યું આ કામ જોઈએ આ વિશેષ અહેવાલમાં. પૂર્વમાં નર્મદા ડેમ છલકાઈ જાય તો પણ તેના પાણી સૂકા સૌરાષ્ટ્રના ભાગે ન આવે, જ્યારે પશ્ચિમમાં ઓછા વરસાદ હોય ત્યારે પૂર્વની નર્મદા ઈચ્છે તો પણ મદદ ન કરી શકે, પરંતુ મજબૂત ઈચ્છા શક્તિ અને પરિવર્તન માટેનો દ્રષ્ટિકોણ હોય તો નદીઓના વહેણ પણ બદલી શકાય છે. હર ખેત કો પાણી, હર હાથ કો કા, આટલું જો થઈ જાય તો ભારતના અર્થકારણને ક્યારે આંચ ન આવે. ગુજરાતના લોકોએ તે સ્થિતિનો સામનો પણ કર્યો છે, જ્યારે પાણી માટે ગુજરાતના લોકોએ પાંફા મારવા પડતા હતા. ગુજરાતમાં પાણીની સમસ્યા કાયમ માટે દૂર થાય તે માટે લોખંડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે એક સપનું જોયું હતું. નર્મદા નદીના પાણીનો લાભ જો ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારને મળે તો પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ જાય. માં નર્મદા કે બિના હમ ભરૂચ કી કલ્પના હી નહીં કર સકતે. માં નર્મદા કે બિના હમ ગુજરાત કી કલ્પના નહીં કર સકતે. ઓર ગુજરાત કી જીવન રેખા એસે નહીં કહા ગયા. ગુજરાતના ખેડૂતોની ચિંતા દૂર થઈ સિંચાઈ માટે મળ્યું છે ભરપૂર પાણી.
2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમણે ગુજરાતના તમામ વિસ્તારોમાં પાણી મળી રહે તે માટે આયોજન કર્યું. સુજલામ સુફલામ યોજના હોય કે સૌની યોજના હોય, જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ કર્યો. યોજનાનું નામ રાખ્યું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ શબ્દ કોઈ ડિક્શનરી બેસી નથી ને અંતસ્ફૂર્ણાથી. ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા નદી પર ડેમ બનાવવાનું જે સપનું જોયું હતું તેને અડગ મનોબળ, મજબૂત ઈચ્છા શક્તિ અને અથાગ પ્રયાસથી નરેન્દ્ર મોદીએ પૂરું કરી બતાવ્યું. નર્મદા ડેમને બનાવવામાં અડચણના કારણે ભલે 56 વર્ષ લાગી ગયા, પરંતુ આજે તે આખા ગુજરાતના લોકોને પીવાનું અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડી ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થઈ છે. પીએમ નો આજે જન્મદિવસ છે, થોડીક જ વારમાં તેઓ કેવડિયા પહોંચવાના છે. તમામ સમાચારો અને અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આઝાદી પહેલાનું ગુજરાતનું સપનું પૂરું થવાનો અવસર. ગુજરાતને દુષ્કાળ મુક્ત કરી હરિયાળું બનાવવાનો અવસર. માત્ર નદી નહીં, ગુજરાતની જીવાદોરીને વધાવવાનો અવસર. આજે દેશભરમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી. સુરતમાં કપાઈ 700 કિલોની કેક, ભવ્ય આતશબાજીથી ઉજવાયો પીએમનો જન્મદિવસ.
પ્રધાનમંત્રી મોદી થોડી વારમાં પહોંચશે નર્મદા. ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા બાદ નર્મદાના નીરના કરશે વધામણા. નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાનો આજે બીજો દિવસ. આજે પણ શરૂ રહેશે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ. ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારાઓને પકડાવાશે મેમો. નવમી માટે તો ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે સુરતની અંદર. જે રીતે અહીં આ કેક, વિશાળકાય કેક બનાવવામાં આવી છે, સુરતની અંદર વિવિધ સ્થળો ઉપર શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રમાણિક લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર મુક્ત દેશનું જે અભિયાન જે છે તેને આગળ વધારવાનો ઉદ્દેશ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે.